થરાદમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા એલઈડી સહિત મોંઘી ચીજ વસ્તુઓ બળીને ખાક થતા લાખોનું નુકસાન થયું. થરાદમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગતા એલઈડીઓ તેમજ સહિતની મોંઘી ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ, જેમાં લાખોનું નુકસાન થયું. થરાદ શહેરના અંબિકાનગરમાં આવેલ રોડ પરના શોપિંગ સેન્ટરમાં તાલુકા દૂધવા ગામના રમેશભાઈ પટેલની ગાયત્રી સેલ્સ એજન્સી નામની હોમ એપ્લાયન્સીસની ચીજ વસ્તુઓનો શોરૂમ આવેલો છે, જેમાં ગોડાઉનમાં બુધવારની સાંજના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા, જેના કારણે ગોડાઉનમાં રહેલ એલઈડી તેમજ એલસીડી, વોશિંગ મશીન, પંખા, હોમ થિયેટર, એર કુલર સહિતના લાખો રૂપિયાના ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા, જેના કારણે રમેશભાઈનું મોટું નુકસાન થવા પામ્યું હતું. તેમજ દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં શોપિંગના માલિક રોહિતભાઈ ઓઝા તથા આજુબાજુના દુકાનદાર દોડી આવ્યા હતા અને તેમણે ફાયર ફાઈટરને જાણ કરતા તેઓ પાણીનો ભૂગર્ભ ટાંકીમાંથી બાલદીઓ ભરીને મારો ચલાવ્યો હતો તેમજ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિંમતી ઉપકરણોને બચાવી શક્યા નહોતા. તે ઉપરાંત આગ આજુબાજુની દુકાનમાં ન પ્રસરે તે માટે ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો, જેમાં પાલિકાનો ફાયર ફાઈટર તરત આવી શક્યો હોત તો નુકસાન અટકાવી શકાયું હોત તેમ દુકાનદારોએ જણાવેલ. હાજાજી રાજપૂત, KTV ન્યૂઝ ગુજરાતી, થરાદ.